اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. آج اپنی خدمت میں رزق و روزی میں برکت ماٹے عمل پیش کرواما آوی رہیو چھے. گھنائے لوکونا میسیج گھنائے لوکونا فون آوتا ہوئی چھے کہ એવો અમલ બતાવવામાં આવે કે અમારા રિસ્ક રોજીમાં વધારો થાય, બરકત થાય. તો આપણી ખિદમતમાં રિસ્ક રોજીમાં બરકત તેમજ પરેશાની દૂર થવા માટે અને એ જ પ્રમાણે અલ્લાહ સુબહાનો તઆલાના સામે જાય તો ચમકતા ચહેરા સાથે, એટલે કે નૂરાની ચહેરો હોય, અને જે કોઈ જન્નતની તમન્ના રાખતો હોય તો એ પણ આ અમલ કરે અને રોજીમાં વધારો થવા માટે પણ પડે. આ અમલ કયો છે? ઓલમા આને કહે છે કે ગેરંટી બરકત હાસિલ કરવા માટે, ગેરંટી રિસ્ક રોજીમાં બરકત હાસિલ કરવા માટે ગેરંટી આપે છે જો કોઈ આ અમલ અંજામ આપે તો એના માટે. પણ તો આ અમલ આયતુલ્લાહ બેહજત પણ ઘણા એ લોકોને બયાન ફરમાવ્યો છે, અને જે લોકો આ અમલને અંજામ આપ્યો એ લોકોએ કહેલું છે કે ખરેખર આ અમલથી અમારી પરેશાની દૂર થઈ છે. અલ્લામા મજલિસી રહમતુલ્લાહ અલયે ઇમામે ઝૈનુલ આબિદીન અલહ સલાતુ વસલામથી નકલ ફરમાવે છે કે જે કોઈ ઇસ્લામિક તારીખના ચાંદની તારીખના પહેલા દિવસે, સોમવાર હોય એટલે કે મંડે હોય, તો અમલ શરૂ કરવામાં આવે. માહે ઝિલહજ 1442માં, જે હમણાં 3-4 દિવસ પછી શરૂ થશે, માહે ઝિલહજ 1442 1442નો મંડે એ ઇસ્લામી તારીખનો પહેલો દિવસ અને મંડે ઇન્શાલ્લાહ આવશે. તો એના માટે છે કે અગર જો ચાંદની તારીખ પહેલી તારીખ મંડેના શરૂ થાય તો અમલ કરવામાં આવે. એ અમલમાં શું છે? કંઈ મોટી વાત નથી, બિલકુલ આસાન છે. એ છે સૂરે વાકયાને પડે. સૂરે વાકયાને કેવી રીતે પડવામાં આવે? સૂરે વાકયાને પહેલા ચાંદની તારીખમાં મંડેના શરૂ કરવામાં આવે. એક વખત સૂરે વાકયા, બીજા દિવસે બે વખત, ત્રીજા દિવસે 3 વખત, એમ 14 દિવસ સુધી આ રીતે પડવામાં આવે. પહેલા દિવસથી લઈને 14 દિવસ સુધી હર રોજ પડવામાં આવે, અને આ એ નિયતથી, જે તમારી પરેશાની હોય, રિસ્ક રોજની તંગી હોય, એ નિયતથી પડવામાં આવે તો ઇન્શાલ્લાહ પરેશાની દૂર થશે. પરંતુ સૂરે વાકયા પડવા પછી આ દુઆ પડે. કઈ દુઆ છે? આ છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ. યા વાજિદુ, યા માજિદુ, યા જવાદુ, યા હલીમુ, યા હન્નાનુ, યા મન્નાનુ, યા કરીમુ, અસઅલુકા તુહફતન મિન તુહફાતિક, તલુમ્મા બિહા શઅસી, વતુકઝી બિહા દૈની, વતુસ્લિહુ બિહા શઅની, બિરહમતિક યા સૈયદી. اللهم ان كان رزقي في السماء فانزله وان كان في الارض فاخرجه وان كان بعيدا فقربه وان كان قريبا فيسره وان كان قليلا فكثره وان كان كثيرا فبارك لي فيه فارسله علي فأرسله علي أيدي خيار خلقك.
وَلَا تُحْوَجَنَا إِلَى شِرَارِ خَلْقِكَ وَإِن لَمْ تَكُنْ فَكَوِّنْهِ بِكَيْنُونِيَّتِكَ وَوَحْدَانِيَّتِكَ اللَّهُمَّ إِنْقَلِبْ إِلَى حَيْثُ أَكُونُ وَلَا تَنْقُلُنِي إِلَيْ حَيْثُ يَكُونُ إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ يَا رَحِيمُ يَا غَنِيُّ وَصَلِّ عَلَى مُحَمَّدٍ أَتْمِمْ عَلَيْنَا نِعْمَتَكَ وَهَنِئْنَا كَرَامَتَكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ أَدْوَى سُورَةِ وَاقِعَةَ پڑھوا پچھی پڑھوا ما آوے تے سیوائے چھے કે હર વખત સૂર્ય વાક્ય પડે તેના પછી આ દુઆ પડે. ઘણા કે આ દુઆ ક્યાંથી લાવી, કેવી રીતે પડવી, તો એના માટે કે આ દુઆ તમે સાંભળો તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ એનો પણ અજર આપશે. બીજી દુઆ છે કે હર સૂર્ય મુબારક વાક્યના પછી આ દુઆ પડે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. اللهم ارزقني رزقا حلالا طيبا واسعا من غير كد واستجب دعوتي من غير رد واعوذ بك من الفضيحتين الفقر والدين وادفع عني هذين بحق الامامين السبطين الحسن والحسين عليهما السلام. اللهم يا رازق المقلين ويا راحم المساكين ويا ذا القوة المتين ويا غياث المستغيثين ويا خير الناصرين إياك نعبد وإياك نستعين. اللهم إن كان رزقي في السماء فأنزله وإن كان في الأرض فأخرجه وإن كان بعيدا فقربه وإن كان قريبا فيسر وإن كان يسيرا فكثر وإن كان كثيرا فحلل وإن كان حلالا فطيبه وإن كان طيبا فباركه لنا برحمتك يا أرحم الراحمين وصل على محمد وآله الطاهرين. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. الله سبحانه وتعالى اپنے سروے نے نیک توفیق عطا فرماوے અને اپنی بدی دعاؤں قبول فرماوے. جنت کی چاویو چینل طرف تھی اپنی خدمت میں اپیش کروامہ આવી રહ્યો છે. بیجا સુધી પહોંચાડો જેથી તમે પણ સવાબના હકદાર થઈ શકો. બીજી નવી દુઆઓનો તરજમો માટે સબસ્ક્રાઇબ કરો જેથી તમને પણ હાસિલ થઈ શકે. અલ્લાહુમ્મા અજ્જિલ લિવલિયકલ ફરજ.